નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મગનભાઈ વસાવા મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એક્સપ્રેસ સ્કૂલ તિલોપાડા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 3 માહિતીનો નિયમ, એમાં આપણે સ્વાધ્યાય 3.1 આધારિત એક દાખલો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, એ દાખલાની રકમ શું છે? તો બીજો દાખલો છે, કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં લખો અને પ્રશ્નના જવાબ લખો. અહીં કેટલાક ગુણ આપેલા છે? 10 ગુણમાંથી મેળવેલા હશે. તો એક ગુણ આપેલા છે 4, 6, 7, 5, 3, 5, 4, 5, 1, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 6 અને 7. અવલોકન આપેલા છે, તો એ અવલોકનને પહેલા આપણે કોષ્ટક એટલે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીં 1, 2, 3 ક્રમશઃ બધા આંકડા આપેલા છે 9 સુધીના. તો આપણે અહીં ગુણ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, ટોટલ 9 ગુણ સુધી આવેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં એક ગુણ વાળા કેટલા વિદ્યાર્થી હશે આપણે ગણવા પડશે. તો અહીં વિદ્યાર્થી આમાં આપણે જોઈએ તો 4, 6, 8 એક સંખ્યા છે, એટલે આપણે આવૃત્તિ ચિહ્નમાં એક ભૂલીટો કરીશું અને આવૃત્તિ 8 છે એ આવૃત્તિ ચિહ્નની સંખ્યા છે, એટલે પણ કેટલા છે 1. હવે 2 કેટલી વખત આવે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં 1, 2 વખત આવે છે, એટલે 2 ઊભી લીટી આવશે અને અહીં આવશે 2. તેવી રીતે 3 કેટલી વખત છે જોઈએ વિદ્યાર્થી મિત્ર. તો 1 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્ર? 1 એક જ વખત છે, એટલે આવશે 1 લીટી, અહીં આવશે 1. 4 કેટલી વખત છે જોઈએ વિદ્યાર્થી મિત્રો? 4 1, 2 અને 3 કેટલી વખત છે? 3 એટલે કેટલી આવશે? 3 એટલે અહીંયા આવશે 3. તેવી રીતે 5 કેટલી વખત છે? 5 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1, 2, 3, 4 અને 5 કેટલી વખત છે? 5. તો વિદ્યાર્થી મિત્ર, અહીં 5 માં 5 લીટી દોરી શકાય નહીં વિદ્યાર્થી મિત્ર. આપણે ગયા વર્ષે શીખી ગયા હતા કે 5 લીટી દોરી ના શકાય, 5મી લીટી 4 લીટી ઊભી અને 5મી દર્શાવવા માટે 1 આડી લીટી દર્શાવવામાં આવે છે, 5 ઊભી લીટી દર્શાવી શકતા નથી વિદ્યાર્થી મિત્ર. આ શું કામ? તો આ જે આવૃત્તિ ચિહ્ન છે એને અલગ કરવા માટે 4 ઊભી અને 1 આડી લીટી દર્શાવવામાં આવે છે. તો 5 કેટલી વખત છે? 5. એવી રીતે 6 કેટલી વખત છે? 1, 2, 3 અને 4 4 વખત છે, એટલે 1, 2, 3 અને 4 એટલે 4. 7 કેટલી વખત છે? 7 1 અને 2 કેટલી વખત છે? 2 એટલે આવશે 2 ઊભી લીટી, એટલે અહીંયા આવશે 2. 8 કેટલી વખત છે? 8 એક જ વાર છે, એટલે આવશે 1. અને 9 કેટલી વખત છે? અહીં 9 એક વાર છે, એટલે આવશે 1. વિદ્યાર્થી મિત્રો, અહીં ટોટલ અવલોકનો કેટલા છે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો આપણને અહીં આવૃત્તિ જે સંખ્યા છે એનો સરવાળો પણ કેટલો મળવો જોઈએ? 20. તો અહીં જોઈએ આપણે 2 ને 3, 4 4 ને 3, 7 7 ને 5, 12 12 ને 4, 16 16 ને 2, 18 19 અને 20. તો આપણે અહીં આવૃત્તિની જે સંખ્યા છે આપણને 20 મળે છે, એટલે આપણે આવૃત્તિ કોષ્ટક કેવું છે? સાચું છે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે હવે આપણે ગુણને કોષ્ટકમાં દર્શાવ્યા, હવે આપણે એના પછી નીચેના કેટલાક પ્રશ્નના જવાબ જોઈશું. વિદ્યાર્થી, સૌથી વધારે ગુણ કેટલા છે વિદ્યાર્થી મિત્ર? આપણે અહીં જોઈએ કે સૌથી વધારે ગુણ કેટલા છે? 9. તો સૌથી વધારે ગુણ કેટલા છે? તો સૌથી વધારે ગુણ 9 છે.
હવે સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કેટલા? એક. શૂન્ય નથી. તો બીજા પ્રશ્નનો જવાબ આવશે સૌથી ઓછા ગુણ એક છે. હવે માહિતીનો વિસ્તાર શો છે? તો માહિતીનો વિસ્તાર શું છે? આપણે સૂત્ર આધારિત જોઈશું. માહિતીનો વિસ્તાર એટલે શું? કે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. મહત્તમ એટલે મોટી સંખ્યા અને લઘુત્તમ એટલે નાની સંખ્યા. તો માહિતીનો વિસ્તાર, માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન ને આપણે ટૂંકમાં લખશું મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન ટૂંકમાં લખશું લઘુત્તમ અવલોકન. મહત્તમ અવલોકન શું છે? આપણી પાસે 9 છે અને લઘુત્તમ અવલોકન છે 1. 9 માંથી 1 જાય એટલે 8. તો આ માહિતીનો વિસ્તાર આપણને શું મળશે? 8. તો વિદ્યાર્થી મિત્ર, આવી રીતે આપણે માહિતીનો વિસ્તાર શોધી શકીએ છીએ. આ દાખલાનો આપણે સરાસરી મૂલ્ય એના પછીના દાખલામાં જોઈશું. થેન્ક યુ.